મિત્રો, શું 29 માર્ચ 2025 ના રોજ આપણા ભારત દેશ ઉપર ન્યુક્લિયર અટેક થશે? ભવિષ્ય મલિકા 2025 ઓડિશાના મહાન સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ શું ભવિષ્યવાણી કરી છે? અચ્યુતાનંદ દાસ મહારાજજીએ કહ્યું છે કે જ્યારે શનિ મીન રાશિમાં આવશે ત્યારે ભારત ઉપર સંકટના વાદળો ઘેરાશે, ભારત વર્ષમાં ભયંકર યુદ્ધ થશે અને આખી દુનિયામાં તબાહી મચશે. અને જ્યોતિષ આચાર્યોના અનુસાર 29 માર્ચ 2025 શનિવાર અને 5:50 ઉપર શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. તો શું 29 માર્ચ 2025 નો દિવસ ભારત માટે ખતરનાક છે? શું આ દિવસે દુનિયાનો અંત થઈ જશે? શું આપણો ભારત દેશ પરમાણુ હમલાઓની બોછારને સહન કરશે? શું ખરેખર હવે કલયુગનો અંત થવા જઈ રહ્યો છે? જો હા, તો કેવી રીતે? શું છે મહાકલયુગનો અર્થ અને શું શું થવાનું છે વર્ષ 2025માં? 29 માર્ચ નો દિવસ કેટલો ખતરનાક હશે અને શું ખરેખર આજ સતયુગની શરૂઆતનો દિવસ છે? બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ભવિષ્ય મલિકા ગ્રંથ અને જ્યોતિષ શાસ્ત્રોના અનુસાર માર્ચ 29, 2025 5:50 ઉપર શનિ જે છે એ મીન રાશિમાં પ્રવેશ કરશે. તારીખ હશે 29 માર્ચ. શનિ ગમે એ રાશિમાં 2.5 વર્ષો સુધી રહે છે અને 29 માર્ચના દિવસે એ પોતાનો સમય પૂરો કરી અને મીન રાશિમાં પ્રવેશ કરશે. તે જ સમયે શનિનો લગ્ન કન્યા હશે, શનિ નક્ષત્ર હશે અથવા અમાવસ્યાનો દિવસ હશે, અને આ જ દિવસે મિત્રો સૂર્યગ્રહણ પણ હશે. જે જ્યોતિષ શાસ્ત્ર વિજ્ઞાનનો જ્ઞાન રાખે છે એ સમજી શકે છે કે આ દિવસ દુનિયા માટે કેટલો વધારે ખતરનાક હશે. પૂર, પ્રલય, યુદ્ધ, વરસાદ, સુનામી, ભૂકંપ, તુફાન, વાવાઝોડા અને નવી નવી પ્રકારની મહામારીઓ માણસોને ઘેરી લેશે, ખાસ કરીને આપણા ભારત દેશને, કારણ કે આ જ સમય દરમિયાન ભારત ઉપર પરમાણુ હથિયારોના હમલા થઈ શકે છે. લોકો એકદમ ત્રાહિમામ કરશે, કારણ કે મોસમમાં એવી રીતના પરિવર્તન થશે જે લોકો સહન નહીં કરી શકે. અને મિત્રો, જો આપણે જોઈએ તો આની શરૂઆત આજના વર્તમાન સમયમાં થઈ પણ ચૂકી છે. આજે સહારા જેવા સૂકેલા રેગિસ્તાનમાં બાઢ આવી રહી છે, એમેઝોન જેવા ઘાટા જંગલમાં એકદમ સૂકો નજર આવી રહ્યો છે, અન્ટાર્ટિકા અને આર્કટિકની બરફના મોટા મોટા ગ્લેશિયર આજે ઓગળી રહ્યા છે, અને આના લીધે સમુદ્રનો જે વોટર લેવલ છે એ લગાતાર વધી રહ્યો છે. અને જો આવું જ થતું રહ્યું તો મિત્રો જલ પ્રલય આવવાથી કોઈ પણ રોકી નહીં શકે. ટેક્ટોનિક પ્લેટ્સ પણ સમય સમય ઉપર પોતાની સ્થિતિ બદલી રહી છે, અને આ તો કાંઈ પણ નથી મિત્રો, કારણ કે 29 માર્ચ પછી સમુદ્રમાં સૌથી વધારે ખતરનાક તૂફાન ઉપડવાનું છે, સુનામી ઉપડવાની છે. આના સિવાય સૌથી વધારે વિનાશકારી ભૂકંપ જમીનને એકદમ બરબાદ કરી નાખશે. ઇતિહાસની સૌથી વધારે ભયંકર જંગલોમાં આગ લાગશે. આજે પણ આપણે જોઈએ તો માણસ જે છે ઇતિહાસની સૌથી મોટી પ્રલયંકારી બાળને જોઈ રહ્યો છે, ભયંકર સૂખાને પણ જોઈ રહ્યો છે, અને ભયંકર મોટા મોટા ભૂકંપો પણ માણસ આજે જોઈ રહ્યો છે. અને હાલત એવી છે કે આખી પૃથ્વી ઉપર એક જ સમયમાં 6 અલગ અલગ પ્રકારના મોસમ આજની તારીખમાં ચાલી રહ્યા છે. ઘણા ઇલાકાઓમાં ગરમી એટલી પડી રહી છે કે માણસ ઊભા ઊભા સળગી જાય. જ્યાં ઠંડી પડી રહી છે ત્યાં એટલી ભયંકર પડી રહી છે કે કોઈ પણ વસ્તુ 2 મિનિટમાં એકદમ ગુલફી બની જાય. અને વરસાદ પડી રહી છે તો એટલી પડી રહી છે કે બધું તાણીને લઈ જઈ રહી છે. અને મિત્રો, આ બધી ઘટનાઓ એકદમ આમ તો નથી, આ સંકેત છે કે પરિવર્તનનો સમય હવે ચાલુ થઈ ચૂક્યો છે અને 29 માર્ચ 2025ના રોજ કળિયુગનો અંત થઈ જશે. પણ મિત્રો, અનંત કળિયુગનો અંત, મહાકલિયુગનો નહીં પણ અનંત કળિયુગનો અંત થશે. ધાર્મિક ગ્રંથોના અનુસાર 4 યુગોને મળાવીને એક મહાયુગ બને છે, અને હમણાં સુધી ધરતી ઉપર આવા 51 મહાયુગ થઈ ચૂક્યા છે. મતલબ કે વર્તમાનમાં આપણે કળિયુગમાં તો જીવી રહ્યા છીએ, પણ 52માં મહાકળિયુગમાં જીવી રહ્યા છીએ. ગ્રંથોના અનુસાર એક મહાકળિયુગમાં પણ 5 ભાગ હોય છે, જેમાં નિત્યાકલી, દ્વાપરકલી, ઘોરકલી, અનંતકલી અને સત્યકલી સામેલ છે. આ અસલમાં એક સાયક્લિક પ્રોસેસ છે, જેમાં એક મહાકલિમાં સમય સમય ઉપર કલીના ભાગ આવે છે, જેમાં ખોટા કામ અને ખરાબીઓ ઘણી વધતી જાય છે, અને ખરાબીઓનો આ જે સમય હોય છે એ 4 ભાગોમાં ઘણો હોય છે, જ્યારે આ 5માં ભાગમાં થોડોક ઓછો થવા લાગે છે. વર્તમાન સમયમાં મિત્રો આપણે આ સાયકલના મિડલમાં છીએ, મતલબ કે 51 મહાયુગ વીત્યા પછી 52માં આના મિડલમાં, જેને અનંત કલયુગ કહેવામાં આવે છે. હવે 29 માર્ચ 2025ના રોજ જે કલયુગનો અંત થવા જઈ રહ્યો છે એ અસલમાં આ જ અનંત કલયુગ છે.
29 માર્ચના દિવસે આ અનંત કલયુગનો અંત થશે અને આના પછી શરૂઆત થશે સત્ય કલયુગની, જેને મિત્રો જાણકારીના અભાવમાં લોકો જે છે એ સતયુગ કહી રહ્યા છે. પણ ધર્મગ્રંથોમાં એકદમ સાફ સાફ લખ્યું છે કે જ્યારે દુનિયામાં પાપ અને અધર્મ વધી જાય છે, જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધમાં લોકો ત્રાહિમામ ત્રાહિમામ કરી રહ્યા હશે, જ્યારે લોકો કીડી માકુડાની જેમ એકદમ મરતા જશે, માણસાઈ ખતમ થઈ રહી હશે અને ધર્મનો નાશ કરીને અધર્મની સ્થાપના થઈ રહી હશે, અને ત્યારે કળિયુગનો અસલી અંત થશે. પણ મિત્રો આની જે શરૂઆત છે એ ક્યાંક ને ક્યાંક વર્ષ 2022 થી ચાલુ થઈ ગઈ છે, જ્યારે રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ. અને તમને વિશ્વાસ નહીં આવે પણ આ યુદ્ધના વિષયમાં પણ ભવિષ્ય મલિકા ગ્રંથમાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ લખ્યું હતું. અને એટલા માટે મિત્રો ભવિષ્ય મલિકા ગ્રંથને એક સાધારણ પુસ્તક ન સમજતા, કારણ કે જેવી રીતે હાઈવે ઉપર ચાલતા ચાલતા તમને વચ્ચે સાઇન બોર્ડ જોવા મળે છે, જેમ કે આ જગ્યા હવે હજી 30 કિલોમીટર દૂર છે, આ પેટ્રોલ પંપ છે, એવી રીતના બોર્ડ હાઈવે ઉપર મળતા હોય છે ને, બિલકુલ એવી જ રીતે ભવિષ્ય મલિકામાં પણ કળિયુગના અંતથી પહેલા આવવાવાળા સંકટ અને આવી ઘણી બધી વાતોને લખવામાં આવ્યું છે. ઘણા બધા સંકેત આપવામાં આવ્યા છે જે તમને ડરાવવા માટે નથી, પણ આ બધી વાતો તમને સાવધાન કરવા માટે છે, કારણ કે તમે બરાબર સમય ઉપર બરાબર પગલાં લઈ શકો. જેમ કે આ અંતથી બચવાનો સૌથી સરળ ઉપાય છે માધવના નામનો જપ, માંસાહારથી દૂરી કરવી અને ધર્મને અપનાવી લેવું. ધર્મથી અમારો મતલબ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહૂદી આદિથી નથી, પણ ધર્મનો સાચો અર્થ છે માણસાઈ, જેને આજનો મનુષ્ય લગભગ ભૂલી ચૂક્યો છે. અને જો આપણે સમય રહેતા આ અમૂલ્ય રત્નને અપનાવીએ નહીં તો આપણો જે વિનાશ છે એ ખૂબ જ ખરાબ થશે. અને ભવિષ્ય મલિકામાં જેમ જેમ લખેલું છે, જે વસ્તુઓ લખેલી છે એ બધી વસ્તુઓ તો થઈ જ રહી છે. જેમ કે ભવિષ્ય મલિકામાં લખેલું હતું કે 2022માં રશિયા યુક્રેનનું યુદ્ધ થશે તો થઈ ગયું. 2023માં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયલ અને અરબ દેશો વચ્ચે યુદ્ધની ચિંગારી ઊભી થશે, થઈ ગઈ. 2024માં કહેવામાં આવ્યું હતું કે રેડ સીમાં સંગ્રામ થવાનો છે, એ પણ થઈ ગયું. મતલબ કે ભવિષ્ય મલિકા કોઈ સાધારણ પુસ્તક નથી, આમાં લખેલી હરેક વાત એકદમ સટીક બેસી રહી છે. તમામ ભવિષ્યવાણીઓ પોતાના નિર્ધારિત સમય ઉપર એકદમ સાચી અને સટીક થઈ રહી છે, જેમ કે 29 માર્ચ 2025ના દિવસે પણ થવાનું છે. ભવિષ્ય મલિકાના અનુસાર આ સમય દરમિયાન આ સમયના નજીકમાં લગભગ ભારત દેશ ઉપર પરમાણુ અટેક થઈ શકે છે, જે પાકિસ્તાન સહિત ચાઇના અને અન્ય 12 મુસ્લિમ દેશો કરશે. અને આ યુદ્ધનો આ હમલાનો સૌથી મોટો કારણ હશે ભારતમાં હિન્દુ. હા મિત્રો, હિન્દુઓને ખતમ કરવા માટે જ આ હમલા કરવામાં આવી શકે છે. મિત્રો તમે તો બધા જાણતા જ હશો કે જર્મની, ફ્રાન્સ, યુક્રેન, બ્રિટન, યુરોપ આ તમામ દેશો ભારતને સપેરાઓનો દેશ કહેતા હતા, ભારતને એકદમ અનપળ ગવાર કહેતા હતા. પણ આજની તારીખમાં આ જ બધા દેશોમાં આ જ દેશોના લોકોની નજરમાં ભારત અને ભારતનો સનાતન હિન્દુ ધર્મ મહાન છે. આજે યુરોપના વધારે પૂરતા દેશ ભારત સાથે વ્યાપારિક સંબંધ રાખીને બેઠા છે અને ભારત સાથે પોતાના સંબંધને મજબૂત કરવા માટે પોત પોતાનામાં પણ લડી રહ્યા છે. યુરોપના તમામ સંગઠનો આજે ભારતને એકદમ સન્માનની નજરોથી જુએ છે. ભારતીયોને અને સનાતન હિન્દુ ધર્મને આજે દુનિયાના ખૂણા ખૂણામાં સન્માન આપવામાં આવી રહ્યું છે. આજે હરેક જીઓ પોલિટિકલ સંગઠન ભારતને સન્માન આપી રહ્યો છે અને આવનારા સમયમાં આપણા ભારત દેશને જ વિશ્વગુરુના રૂપમાં પણ જોવામાં આવી રહ્યું છે. ત્યાં જ દેશની અંદર ફેલાયેલી ખરાબીઓ અને હિન્દુના વિરોધમાં વિચારધારા રાખવાવાળી પાર્ટીઓનો પણ ધીરે ધીરે અંત આવી રહ્યો છે. કેરળ જે લિટરેસી રેટના મામલામાં સૌથી વધારે ઉપર હતો, કોંગ્રેસના ચાલતા એનો બંટાધાર થઈ ગયો. હિમાચલ જ્યાં કોંગ્રેસનું શાસન છે ત્યાં અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે. આજની તારીખમાં કોંગ્રેસનો પતન હરેક રાજ્યમાંથી થઈ રહ્યું છે અને જોતા જોતા આઝાદી પછી સત્તામાં પોતાની જે જડો છે એ મજબૂત બનાવી રાખેલી કોંગ્રેસનું આજે પતન થઈ રહ્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા પણ આજે જેલમાં પડ્યા છે, જે વધારે ઉછળકૂદ કરી રહ્યા હતા અને હજી પણ જે વધારે ઉછળકૂદ કરી રહ્યા છે એમનો પણ હિસાબ કિતાબ આજે થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલ ઉપર પણ એટલા વધારે કેસ થઈ ચૂક્યા છે કે જોઈ જેલથી બહાર પણ આવી જાય, આમ છતાં પણ જેલના બહાર આવ્યા છતાં પણ એમને કોર્ટ કચેરીના ધક્કા તો પડતા જ રહેશે. આજની તારીખમાં ભારત દેશમાં હિન્દુવાદી સોચ લગાતાર વધી રહી છે અને આજ જે વિચારધારા છે એ હિન્દુઓને હજી આનાથી પણ વધારે ઉપર લઈ જશે. અને એક સમય એવો પણ આવશે જ્યારે હિન્દુ કોઈના આગળ પણ નમવાની ના પાડી દેશે અને જ્યારે હિન્દુઓનો પાવર વધી જશે ત્યારે આપણા ભારત દેશ ઉપર હમલો થઈ શકે છે. કારણ કે યુરોપ સહિત તમામ દેશોને ગભરામણ થશે કે ક્યાંક ભારત દેશ વિશ્વગુરુ ના બની જાય. અને ખાસ કરીને અમેરિકા, જેને જે આજે આજની તારીખમાં વર્લ્ડ પાવર છે અને દુનિયા ઉપર રાજ કરવા માંગે છે, અહીંયા પણ ભારત અને ભારતીયોને ભૂંસી નાખવાની ચાલ કરવામાં આવશે. પણ મિત્રો આ બધાનો પણ અંત નિશ્ચિત છે, કારણ કે ભારત
હાલત ઉપર આંખ કરવાવાળા હરેક દેશની બરબાદી એકદમ નક્કી છે. જેમ કે હમણાં જ આપણે થોડાક સમય પહેલાં જોઈ ચૂક્યા છીએ, શ્રીલંકાએ આંખો દેખાડી બરબાદ થઈ ગયું. બાંગ્લાદેશ આજની તારીખમાં બસ થોડાક જ દિવસોનો મહેમાન છે. પાકિસ્તાનની જે હાલત છે એ આપણા બધાથી સંતાયેલી નથી. માલદીવે આંખો દેખાડી એકદમ કરજામાં ડૂબી ગયો. કતર પણ પોતાની ભૂલ પછી ભારત સામે નમીને વાત કરી રહ્યો છે. કેનેડાની પણ ઉલઝુલ વાતોની સજા એને મળી રહી છે. આવી જ રીતે તમામ દેશ જે ભારતના વિરોધમાં જે ષડયંત્ર બનાવી રહ્યા હતા, એ બધા દેશો આજે પોતાની બરબાદીના દિવસ ગણી રહ્યા છે. કારણ કે ભારતના જે રક્ષક છે એ સ્વયં ભગવાન કલ્કી છે. એટલા માટે હજી પણ સમય છે, સાવચેત થઈ જાય, નહીં તો અંત ખૂબ જ વધારે ભયંકર હશે. તો મિત્રો, આજના આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરવા ખાસ વિનંતી. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.